હવે આપણે ગ્રેડ 7 ની અંદર સબ્જેક્ટ એસેસ માં આપણે હવે ચેપ્ટર 4 તેના વિશે માહિતી મેળવીશું. ચેપ્ટર 4 નું નામ છે મધ્યયુગીન સ્થાપત્ય, શહેરો, વેપારી અને કારીગરો. તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો તેના પહેલા વિદ્યાર્થી મિત્રો, મધ્યયુગીન સ્થાપત્ય, હવે આપણે ચેપ્ટર 1 જોયું, ચેપ્ટર 2 જોયું, ચેપ્ટર 3 એમાં રાજપૂત યુગ જોયો, ત્યાર પછી દિલ્હી સલ્તનત જોયો અને પછી મુઘલ સામ્રાજ્ય જોયો. હવે તેની અંદર જે પણ શાસન કરતા એટલે કે જે પણ શાસન પોતાના શાસન કાળ દરમિયાન તેમણે કયા કયા બાંધકામો કર્યા તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે અને તેમના કયા કયા સમયની અંદર કયા કયા બાંધકામ કર્યા તે આપણે ચેપ્ટર 4 માં માહિતી મેળવીશું. તો તેના પહેલા થોડીક આપણે માહિતી મેળવ કે ઇતિહાસ પહેલા કેવું હતું, કયા શાસન કરતા હતા, બરાબર. તો આપણે ઇતિહાસની વાત કરીએ તો ભૂતકાળની પહેલાના જમાનાની વાત કરીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ઇતિહાસના 3 ભાગ પાડીએ, પ્રાગ, આદ્ય અને ઐતિહાસિક. પ્રાગ એટલે કે પહેલા, બરાબર. તો પાષાણ યુગ, મધ્ય યુગ અને નૂતન, બરાબર. તો પાષાણ યુગ એટલે તમને બધાને તમે 6 સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા છો અને સબ્જેક્ટ એસેસમાં જે તમે ચાલો ઇતિહાસ જાણીએ જે તમારું ચેપ્ટર 1 હતું તેની અંદર પાષાણ યુગ એટલે કે પથ્થરનો યુગ, પાષાણ એટલે કે પથ્થર, એટલે કે જ્યારે આદિમાનવ હતા ત્યારે કંઈ પણ જાણતા ન હતા. તેમને ખોરાકની પણ માહિતી નથી કે ખોરાક કઈ રીતે ખાવો જોઈએ, પોતાની રહેણીકહેણી કેવી રીતે રાખવી જોઈએ, બરાબર, કંઈ માહિતી નથી. ત્યારે આ પાષાણ યુગ એટલે કે પથ્થર યુગ આવ્યો. તો પથ્થર યુગની અંદર ત્યાર પછી તે લોકો છે ને એક બે પથ્થર લઈને બંને વચ્ચે ઘર્ષણ કે બંને પથ્થર ઘસતા હતા અને ત્યાર પછી તે અગ્નિ ઉત્પન્ન થઈ, બરાબર. તો તેવી જ રીતે પાષાણ યુગની અંદર, તો પાષાણ યુગમાં પછી તે લોકો પથ્થરની અંદર કોતરણી કરાને મૂર્તિઓ બનાવતા હતા, પછી અભિલેખો, આ બધું તમે માહિતી ભણી ચૂક્યા છો, બરાબર. ત્યાર પછી મધ્યકાળ અને નૂતન, તો નૂતનની અંદર જે બધી ઔદ્યોગિક ક્રાંતિની જે શરૂઆત થઈ હતી તેના વિશે આ નૂતન યુગમાં જોવા મળે છે. ત્યાર પછી આદ્ય, તો આદ્યની અંદર સિંધુ ખીણની સભ્યતા. તો સિંધુ ખીણની સભ્યતાની આપણે વાત આવી તો આપણને બધાને ખ્યાલ છે કે તે સમયની અંદર પણ ગટર યોજના, એટલી સારી એવી ગટર યોજના હતું અને તે મહેલો પણ એકદમ સુવિધાવાળા જોવા મળતા હતી. હતું મોહેંજોદડો, હડપ્પા સંસ્કૃતિ, લોથલ, આ બધી સિંધુ ખીણની સભ્યતામાં જોવા મળે છે. ત્યાર પછી ઋગ્વેદ, તો ઋગ્વેદનો પણ સમાવેશ તે સમયે થયો હતો અને ત્યારે તે સંસ્કૃતની અંદર ઘણા બધા વેદોની વાત હતી, ત્યાર પછી ઋષિઓ, આ બધું તે વાત કરી છે. ત્યાર પછી ઐતિહાસિક, હવે ઐતિહાસિકની અંદર પણ 3 પ્રકાર પાડવામાં આવે છે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. તો પ્રાચીનની અંદર મૌર્ય યુગ, અનુ મૌર્ય યુગ, ગુપ્તકાળ અને ગુલામ વંશ, આ આપણે જોઈ ગયા છે, બરાબર. મૌર્ય યુગની અંદર તમને ખબર હોય તો સમ્રાટ અશોક છે, પછી બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્ય, આ બધા જે રાજાઓ હતા તે, પછી ગુપ્તકાળ, પછી ગુલામ વંશ, આપણે ગુલામ વંશની માહિતી મેળવી હતી, બરાબર વિદ્યાર્થી મિત્રો, જે કુતબુદ્દીન ઐબક, ઇલ્તુતમિશ. ત્યાર પછી મધ્યકાલીનમાં દિલ્હી સલ્તનત, પછી ગુજરાતનું સલ્તનત આવ્યું હતું અને મુઘલ સામ્રાજ્ય, તે પણ આપણે ચેપ્ટર ભણ્યા છે. હવે અર્વાચીનની અંદર જે આપણે, તો અંગ્રેજ શાસન આવ્યું, ત્યાર પછી ગાંધી યુગ, બરાબર. હવે આપણે જ્યારે આપણે હવે ચેપ્ટર 4ની અંદર આપણે માહિતી મેળવીશું કે હવે કયા કયા સામ્રાજ્ય, કયા કયા જે શાસકોએ પોતાના સમયની અંદર બાંધકામ કર્યા હતા, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મધ્યયુગીન સ્થાપત્યોની આપણે વાત કરીએ તો મધ્યયુગીન સ્થાપત્યોની અંદર મૌર્ય યુગ, અનુ મૌર્ય યુગ, ત્યાર પછી રાજપૂત યુગ, પછી દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, આ બધા જે શાસકો આવે ને તેમણે તેમના સમયની અંદર અલગ અલગ બાંધકામો કર્યા હતા, વાવ, કૂવા, મઠ, પછી કિલ્લાઓ, મકબરા એટલે કે કબર, બરાબર, મકબરા, મસ્જિદો, પછી બગીચાઓ વગેરેનું બાંધકામ કરાવ્યું હતું. તો આપણે મૌર્ય યુગની અંદર સ્તૂપો અને સ્તંભલેખો, સ્તંભલેખો એટલે કે આપણને ખબર છે થાંભલા, સ્તંભ એટલે કે થાંભલા,
એની અંદર કોતરણીઓ કરાવેલી હતી, કોતરણી કરાવેલી હતી. ત્યાર પછી અનુમૌર્ય યુગની અંદર સ્તૂપો, બરાબર. પછી શિલ્પ કલા એટલે શું? તો શિલ્પ કલા એટલે કે શિલ્પીના મનમાં જાગતા જે ભાવ, જે શિલ્પીની શિલ્પકાર હોય તેના મનની અંદર પેલા છે એને ભાવ રજૂ કરતો હોય છે. કે જ્યારે તે મૂર્તિ બનાવવા બેસે ને, શિલ્પકામ કરવા બેસે ને, ત્યારે તે મનમાં છે તેને અલગ ભાવ ઉત્પન્ન કરતો કે કયા પ્રકારની બનાવું, કેવી મૂર્તિ બનાવું. તો શિલ્પીના મનમાં જાગતા ભાવોને જે તેને જે ભાવ જાગે, દાખલા તરીકે તેને મનમાં વિચાર આવી ગયો કે શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવી, તો તે પછી પોતાની છીણી અને હથોડી લઈને તે એને કોતરણી કરવા એટલે કે તેને આકાર આપવા બેસી જાય છે. તેને આપણે શિલ્પકલા કહીએ છીએ. તો શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી અને હથોડી વડે કંટારિત કરવાની કલાને આપણે શિલ્પકલા કહીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી સ્થાપત્ય. તો સ્થાપત્યોની વાત તો આપણે, મેં તમને કહ્યું કે રાજપૂત યુગ, મધ્ય યુગ, પછી ત્યાર પછી મુગલ સામ્રાજ્ય, દિલ્હી સલ્તનત, તેની અંદર તે લોકોએ ઘણા બધા બાંધકામો કર્યા હતા. કુવા, વાવ, તળાવ, પછી આપણે કિલ્લા, મહેલો, પછી મિનારાઓ, મસ્જિદો, મકબરા, પછી નવીન નગરો, ઘણું બધું બાંધકામ કર્યું હતું, બરાબર. તો તેને આપણે સ્થાપત્યો કહીએ છીએ. તેમના સમયની અંદર જે બાંધકામો કર્યા છે તેને આપણે બાંધવાની જે બાંધ્યા છે તેને આપણે સ્થાપત્યો કહીએ છીએ. ત્યાર પછી ભારતના સ્થાપત્યોની અંદર, ભારતના સ્થાપત્યોની અંદર ઘણા બધા બાંધકામો કર્યા છે. દાખલા તરીકે દિલ્હી સલ્તનતની અંદર તેમણે કુતુબ મિનાર બંધાવ્યો હતો, પછી સિરીનગર બંધાવ્યું હતું, અલાઈ દરવાજો બંધાવ્યો હતો, પછી ઢાઈનિકા ચોપડાનું બાંધકામ કરાવ્યું હતું, ઘણું બધું બાંધકામ કરાવ્યું હતું. ત્યાર પછી મુગલ સામ્રાજ્યની અંદર મસ્જિદો બનાવી હતી, પછી કિલ્લાઓ બંધાવ્યા હતા, પછી તાજમહેલનું બાંધકામ કરાવ્યું હતું, બરાબર. ફતેહપુરી સિક્રીનો બુલંદ દરવાજો બંધાવ્યો હતો, લાલ કિલ્લો બનાવ્યો હતો. તો આવા ઘણા બધા બાંધકામો કર્યા છે. અને ત્યાર પછી આપણે જોઈએ કુંભલગઢનો જે કિલ્લો, બરાબર, તે પણ બંધાવ્યો હતો. પછી ચિત્તોડની અંદર વિજયસ્તંભનું બાંધકામ કરાવ્યું હતું. અને તો પછી હવે આપણે જોઈશું કે કોણાર્કનું સૂર્ય મંદિર. તો કોણાર્કનું સૂર્ય મંદિર, સૂર્યની વાત આવી કે આપણને તરત એમ થાય સૂર્ય ભગવાનનું મંદિર હશે એવી આપણને કલ્પના થતી હશે. તમે ઘણા બધા લોકો, વિદ્યાર્થી મિત્રો, પ્રવાસ પણ ગયા હશો. તો આજે કોણાર્કનું સૂર્ય મંદિર છે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં, બંગાળના અખાત પાસે આ મંદિર આવેલું છે. કયું મંદિર વિદ્યાર્થી મિત્રો? તો કોણાર્કનું સૂર્ય મંદિર. હવે આજે કોણાર્કના સૂર્ય મંદિરની આપણે વાત કરીએ તો આ જે સૂર્ય મંદિર છે ને તે 13મી સદીની અંદર તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. અને 13મી સદીની અંદર તેનું બાંધકામ કોણે કર્યું હતું? તો તે છે આપણે ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે, આ મંદિરનું બાંધકામ કરેલું હતું, બરાબર. અને કહેવાય છે કે આ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે તે સૂર્યના જે રથ હોય ને, સૂર્યનો જે રથ, જે સાત ઘોડા, સૂર્યના રથના જે સાત ઘોડા કેવું આમ ખેંચતા હોય, તમે ફોટો જોયો હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો સૂર્યનું આ મંદિર છે ને, કોણાર્કનું સૂર્ય મંદિર, એ સૂર્યના રથના જેવો આકાર છે આ મંદિરનો. અને તેની અંદર જાણી સાત અશ્વ એટલે કે સાત ઘોડા આ રથને ખેંચી રહ્યા હોય ને તેવું લાગે છે. અને આ મંદિરમાં 12 પૈડા પણ જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ મંદિર જમીન ઉપર જ છે, એવું નહીં કે ત્યાં નીચે પૈડા લગાવેલા છે. ફક્ત કોતરણી કરીને એ મંદિરમાં પથ્થરોમાં છે ને પૈડા દોરેલા દેખાય છે. તમે મંદિર જોશો તો તમને ખ્યાલ આવી જશે. અને ત્યાર પછી આપણે જોઈએ તો આ મંદિર છે ને કાળા પથ્થરોથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર જે કોણાર્કનું સૂર્ય મંદિર છે તે કાળા પથ્થરોથી બનાવવામાં આવી છે, તેથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ઉત્તર ભારતના મંદિરો અને દક્ષિણ ભારતના મંદિરો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતા અને દક્ષિણ ભારતના મંદિરોની લાક્ષણિકતા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતા એ હતી કે તે મંદિરોના જે શિખરો હતા તે ગોળાકારમાં હતા, બરાબર, અને તે સ્તંભ વિનાના મંદિરો હતા, ગોળ શિખરો હતા. તેમની જે ટોચ હતી ને
ત્યાં ગોળ શિખરો જોવા મળતા હતા અને દક્ષિણ ભારતના મંદિરોની લાક્ષણિકતા એ છે વિદ્યાર્થી મિત્રો કે તે મંદિરોની જે ટોચ હતી ને તે અણીદાર જોવા મળતી હતી અને ત્યાર પછી ત્યાંના દરવાજા દી દક્ષિણ ભારતના મંદિરોના જે દરવાજા એટલે કે તેના જે મુખ્ય પ્રવેશદ્વાર જે ગોપુરમ ગોપુરમ એટલે કે પ્રવેશદ્વાર બરાબર મંદિરનું પ્રવેશદ્વાર એટલે કે ગોપુરમ તેના દરવાજા છે ને ખૂબ જ ઊંચા જોવા મળતા હતા અને ત્યાર પછી આપણે જોઈએ છીએ તાંજોરનું જે રાજ રાજેશ્વરનું મંદિર તેને આપણે બૃહદેશ્વરનું મંદિર પણ કહીએ છીએ અને ત્યાં શિવજીનું મંદિર આવેલું છે જે બૃહદેશ્વરના મંદિરની અંદર અને કહેવાય છે કે તે સમયની અંદર આ સૌથી ઊંચું મંદિર કહેવામાં આવતું હતું બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈશું કે જ્યારે મુગલ શાસનની અંદર મુગલ સમયની અંદર તેમણે કયા કાવે બાંધકામો કર્યા હતા તો તમને ખ્યાલ છે કે પહેલાં તો અકબરે ફતેહપુર સિક્રીની અંદર તેણે બુલંદ દરવાજો બંધાવ્યો હતો અને ફતેહપુર સિક્રીનો કિલ્લાનું પણ બાંધકામ કર્યું હતું અને ત્યાર પછી તેમણે આગ્રાની અંદર પણ કિલ્લો બંધાવ્યો હતો અને પછી આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શેરશાહે સાસારામમાં મકબરો બંધાવ્યો હતો મસ્જિદો બંધાવી હતી પછી હુમાયુએ પણ મકબરો એટલે કે વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને કહું છું મકબરો એટલે કે કબર બરાબર તો આ બાંધકામ કરાવ્યું હતું તો આપણે જોઈએ કે તેમણે જે બગીચા જે બાબરના સમયમાં અને હુમાયુના સમયમાં તો બગીચાનું પણ બાંધકામ કરાવ્યું હતું તો કશ્મીરના બગીચાનું નામ હતું નિશાંત બાગ ત્યાર પછી લાહોરના બગીચાનું નામ હતું શાલીમાર બાગ અને આગ્રાનો જે બાગ હતો તેનું નામ છે આરામ બાગ હવે શાહજહાંની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો શાહજહાંએ તમને આપણે ચેપ્ટર 3ની અંદર આપણે ભણી ગયા હતા વિદ્યાર્થી મિત્રો કે મુગલ સામ્રાજ્યની અંદર સુવર્ણ યુગ કયા કાળમાં ગણાતો હતો તો સુવર્ણ યુગ શાહજહાંના સમયકાળમાં ગણાતો હતો તો શાહજહાંએ સારા એવા બાંધકામો કર્યા હતા અને તેને પોતાની પત્ની જે મુમતાજ મહેલની યાદમાં જ્યારે મુમતાજ મહેલનું અવસાન થાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો તેમણે તેમની પત્નીની યાદમાં તેમણે તાજમહેલનું બાંધકામ કરાવ્યું હતું હવે આ તાજમહેલ કઈ જગ્યાએ આવેલો છે દિલ્હીમાં છે બરાબર પરંતુ વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશની અંદર યમુના નદીના કિનારે આ તાજમહેલ આવેલો છે અને તાજમહેલ એટલો મનોરમ્ય એટલે કે આપણા મનને ગમી જાય ને એટલો સુંદર અને આકર્ષિત કરે તેવો છે અને તેથી આ આપણા દુનિયાની અજાયબીમાં આપણું આ સ્થાન ધરાવે છે દુનિયાની જે 7 અજાયબીઓ છે તેમાંનો આ એક છે તાજમહેલ બરાબર વિદ્યાર્થી મિત્રો અને તાજમહેલનું બાંધકામ શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં આ બાંધકામ કર્યું હતું અને તે સંગમરમર તમે જોઈ શકો છો એકદમ સફેદ દૂધ જેવું લાગે છે અને તમને કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો દેશ વિદેશથી પણ આ તાજમહેલ જોવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ તાજમહેલ જોવા આવે છે ત્યાર પછી શાહજહાંએ છે ને લાલ કિલ્લાનું બાંધકામ કર્યું હતું શાહજહાંએ લાલ કિલ્લાનું બાંધકામ કર્યું હતું અને જે આપણે દિલ્હીમાં આવેલો છે અને લાલ કિલ્લાનું બાંધકામ લાલ પથ્થરોથી કરવામાં આવ્યું હતું અને કહેવાય છે કે લાલ કિલ્લાની અંદર બીજી અન્ય ઇમારતો પણ બનાવી હતી દાખલા તરીકે આપણે જોઈએ તો કે દીવાને આમ દીવાને ખાસ રંગમહેલ જેવી તેમણે ઇમારતો બનાવી હતી અને તેને ખૂબ જ કલાત્મક અને ઇમારત કિંમતી પથ્થરોથી બાંધકામ કરાવ્યું હતું ત્યાર પછી એને સારું એવું શણગારવામાં પણ આવી હતું હવે લાલ કિલ્લાની અંદર તેમણે મયુરાસન કલાત્મક મયુરાસન પણ બનાવ્યું હતું લાલ કિલ્લાની અંદર અને કહેવાય છે કે જ્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની અંદર ત્યાં લાલ કિલ્લાની અંદર આપણા જે નેતાઓ છે તે ત્યાં ધ્વજવંદન કરવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો અને ત્યાર પછી આપણે કહીએ કે જ્યારે અમૃતસર આપણે સુવર્ણ મંદિરની વાત કરીએ સુવર્ણ મંદિર જે અમૃતસરમાં આવેલું છે જે આપણે શીખ સંપ્રદાયના જે શીખ ધર્મના જે લોકો છે ને તેમના ગુરુનું આ જે મંદિર છે સુવર્ણ મંદિર જે અમૃતસરમાં આવેલું છે પંજાબની અંદર અમૃતસરમાં આ મંદિર આવેલું સુવર્ણ એટલે કે સોનાનું મંદિર અને કહેવાય છે કે ત્યાં છે ને જે પણ
મંદિર ની મુલાકાત લેવા ગમે તે યાત્રી આવે બરાબર મંદિર ની મુલાકાત લેવા આવે છે તો ત્યાં ગમે તેટલો સુખી મન એટલે કે પૈસાદાર વ્યક્તિ પણ આ લંગર ની અંદર જમવા બેસે છે કહેવાય છે કે લંગર ની અંદર આ તેમના ગુરુ નાનક નો આ પ્રસાદ છે ગમે તેટલો પૈસાદાર વ્યક્તિ પણ આ લંગર ની અંદર પ્રસાદ લેવા બેસે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર હવે આપણે ગુજરાત ના સ્થાપત્ય વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો તો થેન્ક યુ